શહેરમાં છેલ્લા ઘણા સમયથી છકડો રિક્ષા ચાલકો દ્વારા સાયલેન્સરનું મોઢું નીચે જમીનમાં કરીને મોટા અવાજ તેમજ ધૂળ ઉડાડીને પ્રદૂષણ ફેલાવવામાં આવતું હતું. તે વાત આજે જેતપુર સિટી PI VK પટેલના ધ્યાને આવતા ટ્રાફિક પોલીસના પંકજસિંહ તેમજ દાદુભા સહિત જેતપુર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા જૂનાગઢ રોડ ઉપર ટ્રાફિક ડ્રાય કરવામાં આવે, જેમાં પ્રદૂષણ ફેલાવતા છકડો રિક્ષા ચાલકોને પકડી સ્થળ ઉપર જ છકડો રિક્ષાના સાયલેન્સર બદલવામાં આવ્યા અને હાજર દંડ કરવામાં આવ્યો અને ચેતવણી આપવામાં આવી હતી કે ફરી પાછા પ્રદૂષણ અને મોટા અવાજ થાય તેવા સાયલેન્સર ફિટ કર્યા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વાતની જેતપુરના છકડો ચાલકોને થતા ફફડાટ ફેલાયો હતો અને પોતાની જાતે સાયલેન્સર બદલવા ગયા હતા તેમજ જેતપુર પોલીસના કામગીરીની જેતપુર પ્રજાજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. રાજકોટ શહેરમાં મનપાની ફાયર વિભાગની અલગ અલગ 5 ટીમ દ્વારા વીર એકેડમીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યો. UPSC, GPSC, TET સહિતની કોર્સ ધરાવતી વીર એકેડમીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા જોવા મળી ન હતી. આ એકેડમીના માલિક ખુદ ભાજપનું સોશિયલ મીડિયા હેન્ડલ કરનારા નિશિત ત્રિવેદી છે. આ સાથે શહેરના 66 ક્લાસીસ અને 4 શાળા સીલ કરવામાં આવી, જ્યારે તમામ હોસ્પિટલમાં ચેકિંગ કરતા હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધન જોવા મળ્યા હતા. ફાયર સેફટીના સાધનો નહીં હોય તો સીલ કરવા આદેશ તો શહેરમાં ખુદ કમિશનર પોતાની ટીમ સાથે ટ્યુશન ક્લાસીસ પર તવાઈ બોલાવવા માટે નીકળી ગયા છે. જે ટ્યુશન ક્લાસીસ પર ફાયર સેફટીના સાધનોનો અભાવ હશે તેને ક્લાસીસ સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મનપાની ટીમે ગઈકાલે 5 ટ્યુશન ક્લાસીસ સીલ કર્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નેપચ્યુન ટાવરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરતની ઘટના બાદ કુંભકર્ણની ઊંઘમાંથી સફાળે જાગેલા તંત્રએ સંખ્યાબંધ સ્થળે ફાયર સેફટી વગર જ ધમધમતા શિક્ષણના હાટડા પર ચેકિંગ કર્યું હતું. બંધ કરાવેલા ક્લાસીસ અને શાળાના નામ ઇનોવેટિવ કિડ્સ પ્લે હાઉસ, હિરીટિકાસ ઇંગ્લિશ એકેડમી, વરદાયની ઇંગ્લિશ એકેડમી, પ્રાર્થના ક્લાસીસ, P&M ક્લાસીસ, રૂબી એકેડમી, ડેસ્ટિનેશન ઇંગ્લિશ ક્લાસીસ, ઓક્સફોર્ડ ક્લાસીસ, વિનાયક કોમ્પ્યુટર એકેડમી, સનરાઇઝ કોમ્પ્યુટર ક્લાસ, અર્પમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ, પ્રોગ્રેસિવ ક્લાસીસ, ક્રિએશન મ્યુઝિક ક્લાસીસ, નોબલ ક્લાસીસ, સંકલ્પ અભ્યાસધામ, ઓસ્કાર સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ, તક્ષશિલા એકેડમી, NP ટ્યુટોરિયલ, IANT કોમ્પ્યુટર ક્લાસીસ, એલન કરિયર ક્લાસીસ, કામદાર કોમ્પ્યુટર ક્લાસ, તર્પણ સ્પોકન ઇંગ્લિશ, ભૂષણ સ્કૂલ, પોલસ્ટાર પ્રાઇવેટ સ્કૂલ, નાલંદા પ્રાથમિક શાળા, પરિમલ વિદ્યાવિહાર, BNT ક્લાસીસ, શુભમ કોલ ક્લાસીસ, પાવન એજ્યુકેશન, હરિ ક્લાસીસ, માલી એકેડમી, ચાણક્ય ક્લાસીસ, ડિસ્કવર ક્લાસીસ, DSCO ક્લાસીસ, સ્ટ્રી ગ્રુપ એજ્યુકેશન, પરમ કોમ્પ્યુટર્સ, સરસ્વતી સ્ટડી પોઈન્ટ, જ્ઞાનગંગા ક્લાસીસ જેવા અનેક ક્લાસીસ એકેડમીનો સમાવેશ થાય છે. ગઈકાલ સાંજથી ખૂબ જ મોટા પ્રમાણમાં શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને 5 જેટલા ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઝોનમાં કાર્યવાહી ચાલુ થયું છે. અત્યાર સુધી 22 જેટલા ટ્યુશન ક્લાસીસને બંધ કરવામાં આવ્યું છે, સીલ કરવામાં આવ્યું છે અને અત્યારે પણ આસિસ્ટન્ટ કમિશનરશ્રીના નેજા હેઠળ શહેરના અલગ અલગ ઝોન ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહ્યું છે. દાખલા તરીકે અત્યારે જે બિલ્ડિંગ ઉપર આપણે ઊભા છીએ એ બિલ્ડિંગમાં પણ અગાઉથી ફાયર સિસ્ટમ જે સેફટી ઇક્વિપમેન્ટ્સ એ ઇન્સ્ટોલ થયેલા હતા પણ એ ઓપરેશનલ હાલતમાં નથી, એટલે જ્યાં સુધી ઓપરેશનલ હાલતમાં ના હોય ત્યાં સુધી આ બિલ્ડિંગને ઓપરેશનલ નહીં કહી શકાય. અને આ તમામ જે માલિકોને અત્યારે નોટિસ આપવામાં આવ્યું છે, 3 દિવસમાં ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ ના કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણપણે આ જે ચકાસણી છે આ ચકાસણી શહેરના હોસ્પિટલના ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં અને રેસ્ટોરન્ટ્સમાં અને પેટ્રોલ પંપ ની આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. અને મને આશા છે કે આ કાર્યવાહીથી તમામ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે અથવા હોસ્પિટલ્સ છે, શૈક્ષણિક વિસ્તારો છે, એ વિસ્તારોમાં ઇમિડિયેટલી ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ના હોય તો ઇન્સ્ટોલ કરવામાં આવે, અગર ફંક્શનલ હાલતમાં ના હોય તો ફંક્શનલ કરવામાં આવે, નહીં તો એ તમામ બિલ્ડિંગો જે છે એ બંધ કરવામાં આવશે.
ખાસ કરીને ફાયર સિસ્ટમ ઇક્વિપમેન્ટ્સ એ ખૂબ જ અગત્યનું છે, એના સાથે સાથે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ એ ખૂબ જ અગત્યનું છે. થર્ડ પોઈન્ટ જે છે, કોઈપણ બનાવના કિસ્સામાં, આગના બનાવ હોય અથવા બીજા કોઈ બનાવ હોય, તો એ બનાવના કિસ્સામાં લોકો કેવી રીતે નીચે સુધી આવી શકે એના બાબતે કાર્યવાહી કરવું પડશે. એના સાથે સાથે ફાયરના જે આપણા ટીમો છે એ ટીમો દ્વારા અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં, ખાસ કરીને જે નાના નાના બાળકો જ્યાં થતા હોય ત્યાં ટ્રેનિંગનું કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મહુવા તાલુકાના મોળપર ગામે મોક્ષધામ નવનિર્મિત શિવાલયમાં ગણપતિ બાપા તેમજ હનુમાનજી દાદા વરુણ દેવ કુબેર દેવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવી. સવારે 8 કલાકે કુટીર હોમ મહિલા મંડળ દ્વારા સફાઈ અભિયાન કરીને 9 કલાકે સવારથી રામતીર્થાશ્રમની મૂર્તિ શોભાયાત્રા નીકળી હતી, તેમજ 10 કલાકે મોક્ષધામ યજ્ઞ, બપોરના 12 કલાકે ફરાળ વિતરણ કરવામાં આવ્યું, તેમજ 4:30 કલાકે મૂર્તિ સ્થાપના, સાંજના 5 કલાકે સ્થાપિત મૂર્તિ સાથેના શિવાલય મહાલય આરતી થશે. મહુવા તાલુકાના મોળપર ગામનું મોક્ષધામ સારી નામના જણાવે છે. અગ્નિ સહકાર વિભાગ સવારા સફાઈનું કામ મહિલા મંડળ દ્વારા થાય છે. દર 20 તારીખે બહેનો દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવે છે. મારું નામ ગોસાઈ ભગીરથ ગીરી આથીગીરી. હું અહીંયા મણપર કન્યા પ્રાથમિક શાળામાં આ જ ગામમાં 31 વર્ષથી સર્વિસ કરું છું. મારું વતન પણ આ જ ગામ છે. અહીંયા આજે આ મોક્ષધામની અંદર એ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ એની ઉજવણી છે. આ મોક્ષધામ આપ સૌ આ ગુજરાત ન્યૂઝ એના માધ્યમથી અને ભૂપતભાઈ ડોડિયાના એ માધ્યમથી આપ સૌ આ મોક્ષધામ નિહાળવાના છો, ત્યારે એ મોક્ષધામ એનો વિચાર 2008માં આવેલો અને 2012ની અંદર એક રામકથાના માધ્યમથી અને ગામ લોકોના સાથ સહકારથી અને અમારા મોણપર ગામના ગામની અંદર અને બાર ગામ સુરત અને દરેક જગ્યાએ મુંબઈ વસવાટ કરતા સૌના સાથ અને સહકારથી અને એક બહુ જબરજસ્ત યોગદાનથી એ આ મોક્ષધામનું એ નિર્માણ થયું છે. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે અમારા મોણપર ગામનું મોક્ષધામ આજે ગુજરાતની અંદર ગામડે ગામડે લોકો એને જાણે છે. મહુવા તાલુકાની અંદર આ મોક્ષધામ અત્યારે હાલ એ પ્રથમ નંબરે છે એમ જો કહું તો એ વધારે નહીં કહેવાય, આટલું સુંદર મજાનું મોક્ષધામ બન્યું છે. અને આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ મોક્ષધામની અંદર એક બહુ જ ક્રાંતિકારી પહેલ થઈ હોય તો એ એવી છે કે દર 20 તારીખે અહીંયા મોણપર ગામની માતાઓ અને બહેનો મોક્ષધામ મહિલા મંડળ દ્વારા અગ્નિ સંસ્કારની જે ખાટલી છે એ એમની બહેનો દ્વારા સફાઈ થાય છે. હાડકા હોય, રાખ હોય, એ બધું જ એ નદીમાં એ બહેનો નાખી દે છે, જે બહુ મોટી એક વિચાર ક્રાંતિ અને અંધશ્રદ્ધાને એક બહુ મોટી લપડાક એ મારી દ્રષ્ટિએ ગણાય. બહેનો છે એ અગ્નિ સંસ્કાર ખાટલીની અંદર બેસીને, એની નજીકમાં બેસીને ચા પાણી પીવે, નાસ્તો કરે, એ એક મારી દ્રષ્ટિએ તો એક વિક્રમ કહેવાય અને અંધશ્રદ્ધાને બહુ મોટો એક પડકાર એ બહેનોએ આપ્યો કહેવાય. તો આવા કાર્યો આ મોક્ષધામની અંદર એ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા છે. અહીંયા મોક્ષધામ છે પણ છતાં સવારની અંદર મંગળા આરતી થાય છે, બપોરે મધ્યાહ્ન આરતી, સાંજના ભસ્મ સ્નાન ભગવાનને કરાવવામાં આવે છે, સંધ્યા આરતી બાદ રાત્રે શયન આરતી પણ થાય છે, જે કદાચ જવલ્લે જ બહુ મોટા મંદિરોમાં થતી હોય છે, જે અહીંયા થાય છે એ પણ એક આ મોક્ષધામની નવીનતા ગણો, નજરાણું ગણો એવું છે. આજે બારગામના યાત્રાળુઓ એ અહીંયા બધા જ મોક્ષધામની અંદર રાતવાસો કરે છે, રસોઈ બનાવીને જમે છે, જે પણ બહુ મોટી વાત ગણાય. અને મોક્ષધામના બીજા વિકાસ કાર્યો પશુઓના માટે એ અવેડા છે, એને ઘાસચારો છે, પક્ષીઓને ચણ છે, બહારની સાઈડ એક મોટો વોશિંગ ઘાટ એ બનાવવામાં આવ્યો છે, જે પણ બહેનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ એ છે. 24 કલાક માટે પાણીની સુવિધા પણ ગામમાં કરવામાં આવેલી છે.
આવા ઘણા બધા વિકાસ કાર્યો એ આ મોક્ષધામ વિકાસ સમિતિ અને ગામના બધા જ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકોના સહકારથી એ નિર્માણ પામ્યા છે. અને આપ પણ એ આપના ન્યૂઝના માધ્યમથી એ સારાએ ગુજરાત સાથે એ ભારતને એ આપ બતાવવા જઈ રહ્યા છો, ત્યારે આ સૌ અહીંયા જે આ કમિટી ઉભેલી છે એ દરેકના વતી એ આપનો હું ઋણ સ્વીકાર પણ કરું છું અને આપનો એ ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને ત્યાં મોક્ષધામ વિકાસ કમિટી છે, એમાં એક સભ્ય પણ છે. મોક્ષધામની અંદર ગામના અને આજુબાજુના ગામના વ્યક્તિઓ, અમારા ગામના બાર ગામ જે રહેતા સુરત, વડોદરા, એના દાતાઓના સહયોગથી એક ઐતિહાસિક મોક્ષધામ બનાવ્યું છે. એ બધાએ સહયોગ આપ્યો એટલે બધાને આભારી છું. મારું નામ વાળા કિશોરસિંહ ભાલાભાઈ વાળા, ગામ મોણપર. આજે મોક્ષધામની માલિકા જે બધા કાર્ય હાલે છે તેની માલિકા મોણપર ગામના, મોણપરથી વસતા બાર બધા નેતાઓના સહયોગથી મોણપરની માલિકા જે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની માલિકા જે સહયોગ આપેલો છે તે તમામ નેતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કરો છો આપણ. તમારું નામ? રેખાબેન ભગીરથ ગીરી, મોણપર. અમે બધી બહેનો મહિલા માતા મોક્ષધામની બધી પણ અમે કામ સાફ સફાઈને એવું કરીએ છીએ અને કેટલા વર્ષથી કરીએ છીએ. 80 બહેનો છીએ અને બધી બહેનો અમે આ રાખ બાળે છે એની રાખ બધી કાઢી માથે ઉપાડી અને નાખ્યાવી છીએ અને સાફ સફાઈ કરીએ છીએ. અને અમને કોઈ જાતનો ડર નથી. લીંબુનો ઉતાર હોય કે શ્રીફળ હોય, કપડું કાળું હોય, એ બધું અમે નાખ્યાવી છીએ. અને અમે જે સેવા કરીએ છીએ એ તમામ મોક્ષધામ બારગામના હોય એ પણ બહેનો બધી આવી સેવા કરે અને અમને સેવા ફળે જ છે એ બધાને ફળશે. અને એકવાર મોન પર જોવા માટે સૌ પ્રજા બધી બહેનોનો અને વીડિયાવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર. ભૂપન ડોડિયા સાથે અનેશ, ગુજરાત ન્યૂઝ, બગદાણા. પ્રાંતિજ ખાતે પણ ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે, જે સલામતી અને સેફટી અંગેના પગલા બાબતે સંચાલકોનું સારું ઉદાસીન વલણ જોવા મળ્યું. તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે પણ ખુદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર ખાતે આવેલા વિવેકાનંદમાં ચાલતું જ્યુપિટર એકેડમી અને ભાખરિયા બસ સ્ટેન્ડ શાકભાજી માર્કેટ પર ચાલતું આ ટી વિઝન કોમ્પ્યુટર ક્લાસીસ તથા એપ્રોચ રોડ 3 રસ્તા પર આવેલ શંકર એવન્યુ શોપિંગમાં આવેલા વિવેકાનંદ એકેડમી ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નોટિસ મારી સીલ કરવામાં આવ્યો. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ, સેનેટરી વિભાગના કર્મચારી પ્રિયાશ પટેલ, નગરપાલિકા ક્લાર્ક ચિંટુભાઈ, ફાયર કર્મચારી મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ફાયર સેફટી વગર ચાલતા ક્લાસીસ બંધ કરાવ્યા અને 3 જગ્યાએ સીલ માર્યું હતું. ઓકે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, હોસ્પિટલો વગેરે જગ્યાએ સર્વે કરવામાં આવ્યો અને તેમાં માલ અમુક જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ન હતી તેવું માલુમ પડેલ છે. આવી જગ્યાઓ હાલ પૂરતી નગરપાલિકાએ સીલ કરેલ છે કે જ્યાં સુધી ત્યાં આગળ ફાયર સેફટીની પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેવી તમામ મિલકતો અમે સીલ કરેલ છે. આજે 5 ટ્યુશન ક્લાસીસ સીલ કરેલ છે. બાકી અમુક હોટલો, હોસ્પિટલો જ્યાં ફાયર સેફટીની સુવિધા નથી તે લોકોને નોટિસ ઇસ્યુ કરેલ છે. ઝડપથી એ લોકો ફાયરની સુવિધાઓ ત્યાં વિકસાવી લે અને ત્યાં સુધી નહીં તો એ લોકો વિરુદ્ધ ફાયર સેફટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જીલ રાવલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. જૂનાગઢ મધુરમ વિસ્તારમાં આદિત્યનગર ભક્તિધામ સોસાયટીમાં આવેલા બૌદ્ધ વિહારમાં તારીખ 24/5/2019 ના સુરત જિલ્લાના સરથાણા વિસ્તારમાં
આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલી રહેલ ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાથી 19 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને કાળ ભરખી ગયો હતો. તેમના આત્માને શાંતિ મળે તેમજ આવી દુઃખની વેળાએ તમામ પરિવાર પર આવી પડેલા વજ્રઘાત સમાન દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જૂનાગઢની મધુરમ વિસ્તારની તમામ અનુસૂચિત જાતિઓની સોસાયટીના કર્મશીલો, આગેવાનો, વડીલો તથા તમામ અનુસૂચિત જાતિના સંગઠનોના હોદ્દેદારો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કેજોદના માંગરોળ રોડ પર આવેલ શેખ ગેરેજ તરીકે ઓળખવામાં આવતો વિસ્તાર દશનામ ગોસ્વામી સમાધિ સ્થળ સામે કચરાના ઢગલા તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દશનામ ગોસ્વામી સમાધિ સ્થળ તરફ જવાના રસ્તામાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇન વારંવાર લીકેજ થવાથી મોટા પાયે પાણીનો વેડફાઈ જાય છે અને ગંદકી થાય છે. આજુબાજુના દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દુકાનદારો પાસેથી સફાઈ વેરો લેવામાં આવે છે પણ ક્યારેક સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી. આ વિસ્તારમાં શહીદ હરેન્દ્રગીરી સમાધિ સ્થળ આવેલ હોય જ્યાં તેમજ દશનામ ગોસ્વામી સમાધિ સ્થળે દશનામ ગોસ્વામી સમાજ પૂજા અર્ચના અને દર્શને આવતા હોય. કચરાના ઢગલા અને ગંદકીથી નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ વિસ્તારમાં કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી લોક માંગણી કરી રહ્યા છે. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. આજનો બાળક હોય કે વૃદ્ધ, તમામ માટે ફાસ્ટ ફૂડ મનમોહક રહેતું હોય છે. આ જ કારણ છે કે શહેરમાં ગલીએ ગલીએ પિઝા માર્ટ ખુલી ગયા છે. આજ નાના મોટા સૌ કોઈ માટે પિઝા મનપ્રિય બની ચૂક્યા છે. આવા ખોરાક ખાવાથી મેદસ્વીતાનું પ્રમાણ પણ વધતું હોય છે અને વધારે આવા ખોરાકથી બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આમ છતાં પણ આજના મોડર્ન યુગમાં પિઝા પ્રત્યેની નાગરિકોનો પ્રેમ અદ્ભુત રહેલો છે. ફાસ્ટફૂડવાળા સમયમાં આજ દરેક નાગરિકો માટે પિઝા સૌથી મનભાવતું ફૂડ બની ગયું છે. આ જ કારણ છે કે શહેરમાં ગલી ગલીએ પિઝા માર્ટ ખુલ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પિઝા ઝોન માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અભિનેત્રી જસપ્રીત કૌરે હાજરી આપી હતી. પોતાના ફિલ્મી પ્રોજેક્ટ વિશેની અને આવનારા સમયના ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત તેમણે અમદાવાદની સંસ્કૃતિ અને લોકોને વખાણ્યા હતા. તેમજ બે દિવસ અમદાવાદમાં હોવાથી તેઓ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કરશે અને કેનેડામાં અભ્યાસ કરી શિપિંગ ડિઝાઇનરમાં આર્કિટેક્ટ કરેલ છે અને ત્યારબાદ તે ભારત આવી અને મોડેલિંગ અને ફિલ્મમાં અભિનયમાં જોડાય છે. તેઓ ઘણી હિન્દી ફિલ્મ તેમજ કોર્પોરેટ વિડીયોમાં કાર્ય કરી ચૂકી છે. તેઓ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા મળશે તો આ તક જરૂર લેશે તેવું જણાવ્યું હતું. પિઝા તેમને ખૂબ જ પસંદ છે, પરંતુ ફિટનેસને નિયંત્રણમાં રાખવા માટે તે ક્યારેક નથી ખાઈ શકતા, તો તંદુરસ્ત રહેવા માટે જંક ફૂડથી દૂર રહેવાની પણ તેમણે સલાહ આપી હતી. આવો જાણીએ શું કહ્યું જસપ્રીત કૌર દ્વારા. એવરીબડી ગુડ મોર્નિંગ, મેં હું જસ્મિકા મેમ, પ્રિન્સિપલ ઓફ પંચવટી નિર્માણ સ્કૂલ, ઓર યે પ્રોગ્રામ હમ કરતે હૈ સિનિયર કેજી બચ્ચે કે લિયે. યે બચ્ચે હમારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ પ્રાઇમરી સેક્શન મેં જાતે હૈ, ઇસલિયે હર સાલ 15 સાલ સે યે હમ પ્રોગ્રામ કર રહે હૈ. ઓર યે બચ્ચે અરાઉન્ડ 5 યર્સ કે બચ્ચે હૈ, ઓર થીમ વાઇઝ હમ પ્રોગ્રામ કરતે હૈ. સિનિયર કેજી એ બી સી ક્લાસ વાઇઝ થીમ્સ હોતી હૈ અલગ અલગ. ઓર યે બચ્ચે ઇતને છોટે હૈ ફિર ભી ઇતના કોન્ફિડન્સ હૈ કે મતલબ હર ચીજ, ડાન્સ, સ્પીચ, જો ભી આપ બોલો વો સ્ટેજ પે પરફોર્મ કર સકતે. તો મતલબ આજ મેં યે દિખાના ચાહતી હું કે હમારે બચ્ચે ઓલરાઉન્ડર હૈ. ઓર યે મેરી ફુલ ટીમ હૈ જિસે આજ યે પ્રોગ્રામ ઇતના સક્સેસફુલ નહીં હોતા ઇફ ધીઝ માય ટીમ વોઝ નોટ હિયર. સો આઈ થેન્ક મેરી પૂરી ટીમ કો એન્ડ નોન ટીચિંગ સ્ટાફ કો ભી મતલબ આજ કા પ્રોગ્રામ કે લિયે થેન્ક યુ. ઓકે, મેરા નામ જસપ્રીત કૌર હૈ ઓર મેં પુણે મેં બોર્ન હુઈ હું ઓર મેને વહાં પે અપની અંડરગ્રેજ એજ્યુકેશન વહાં કમ્પ્લીટ કરી હૈ એઝ સોફ્ટવેર એન્જિનિયર એન્ડ ઉસકે બાદ મેં કેનેડા ચલી ગઈ ઓર વહાં મેને અપની હાયર સ્ટડીઝ કરી ઇન નેવલ આર્કિટેક્ચર
दैट इज़ बेसिकली शिप डिज़ाइनिंग, जो जहाज बनाते हैं. सो आई एम अ शिप डिज़ाइनर एंड आई एम एन MBA एंड आई हैव ऑल्सो वन मिस इंडिया लाइक ब्यूटी पेजेंट. सो मिस इंडिया आई हैव वन टू टाइटल्स, मिस विवेशियस एंड मिस फैशनिस्टा. And slowly and gradually, I always wanted to act, and that has been my dream and is my dream. And I'm quite qualified and educated with my ship designing. That is also what I do side by side. But as a passion, I have full form, gone into acting. So here I have done like a few movies, Hindi feature film, Bollywood. I have completed one Hindi feature film, that is Sound of Water, as a lead actress, and that was shot in Raipur in Chhattisgarh. And then after that I went to Allahabad, and there I shot one more movie, that is Ab Har Daira Tutega. And then after that I came to Mumbai, and in Mumbai I have shot one Marathi feature film as a lead actress, that is Mumbai Central. And I have worked in quite a bit of corporate videos. अहमदाबाद काफ़ी अच्छा शहर है अभी एट द मोमेंट. तो जितना कुछ जितना थोड़ा बहुत देख सके है, काफ़ी नीट एंड क्लीन है. मोदी जी ने काफ़ी अच्छा रखा हुआ है, एंड आई थिंक द पीपल यहाँ के जो लोग हैं काफ़ी लविंग है. एंड आई फील ऑल ओवर. अभी और दो एक दिन है यहाँ पर, शाम तक पता चलेगा और कैसा है. इट्स ऑल अबाउट कितना आपको प्यार मिलता है, एंड आई थिंक सो अभी तक जब से आए हैं काफ़ी प्यार मिला है लोगों से यहाँ पे. एंड दैट्स व्हाट एक रिस्पेक्ट चाहिए. सो आई एम गेटिंग दैट एंड आई एम रियली हैप्पी फॉर दैट. एंड यू गाइस आर हियर, सो दैट मेक्स मी मोर हैप्पी. एक्टिंग मेरा पैशन है. सो वो गुजराती हो या बॉलीवुड हो या मराठी हो या पंजाबी हो, मेरा शौक है एक्टिंग. तो मैं जहाँ पे भी वॉट एवर आई डू आई गिव माई 100% एंड आई विल परफॉर्म, एंड आई विल लाइक कि लोग मेरे काम को देखें, पहचाने, एंड दे लाइक मी फॉर माई वर्क. तो दैट इज़ माई एम. सो वही है एक्चुअली. आई लव चीज़ी स्टफ एंड आई लव पिज़्ज़ा, बट यू नो थोड़ा सा हेल्थ कॉन्शियस होने की वजह से हमें काफ़ी स्किप करना पड़ता है पिज़्ज़ाज एंड ऑल. हमें जनरली बेसिकली अ गुड डाइट, जिमिंग एंड ऑल एक्सरसाइजिंग, इस पे जाना पड़ता है. पर कभी कभार थोड़ा सा चीट कर लेते हैं, एक चीट डे होता है हमारा भी. संजीव कुमार राजपूत साथे NS गुजरात न्यूज अहमदाबाद. બરવાડાના દલિત સરપંચ હિતેશ સોલંકીના પરિવાર પર ગામના જ માથા ભારે પરિવાર દ્વારા સરપંચના ઘરે જઈ પરિવાર પર ચટણી ઉડાડી કુહાડીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ હિતેશભાઈના પિતા નાથાભાઈને માથાના ભાગે કુહાડીની ગંભીર ઇજાના પગલે જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી આરોપીઓને પકડવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. આરોપીઓની ધરપકડની માંગ સાથે વંથલી પોલીસ સ્ટેશને દલિતોના ધરણા કર્યા હતા. અજય વાણવી, દલિત આગેવાન, વંથલી. ગુજરાતની અંદર હાલ દલિતો ઉપર અત્યાચારના કિસ્સાઓ કાયમી રોજબરોજ જોવા મળે છે. વંથલી તાલુકાના બરવાડા ગામે જે દલિત સરપંચ છે હિતેશભાઈ, એના ઘર ઉપર ગઈ રાત્રે હુમલો થયો છે અને એના પપ્પાને માથાના ભાગે કુવાડી મારી અને હત્યા નિપજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જે ઘટના છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી વંથલી પોલીસ સ્ટેશનની સામે દલિત સમાજ ધરણા પર બેઠો છે, અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પર બેસવાના છીએ. ટૂંક સમયની અંદર આરોપીઓની ધરપકડ નહીં થાય તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અને રોડ રસ્તા ઉપર આવી જવાની અમે ચીમકી આપીએ છીએ. વહેલામાં વહેલી તકે આવા જે આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ થાય અને આવા જે ગુજરાતની અંદર દલિત સમાજ પર અત્યાચારો થાય છે એ રોકવામાં જે સરકાર નિષ્ફળ નીવડી છે એ સરકારને આ અમે મેસેજ આપવા માગીએ છીએ કે આવા જે અત્યાચારો છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને દલિત સમાજને પૂરું પ્રોટેક્શન આપવામાં આવે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.
જેતપુરના નવાગઢ કેનાલ પાસે આવેલા તળાવમાં પાણી સુકાઈ જતા તળાવમાં રહેલ હજારો માછલા તરફડિયા મારવા લાગ્યા હતા. તેની જાણ જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય ઉમેશ પાદરિયાને કરાતા તાત્કાલિક જેતપુર નગરપાલિકા પ્રમુખને કરતા પ્રમુખ કુસુમબેન સખરેલિયાને કાયમી માટે પાણીના બે ટેન્કર મંજૂર કરી તળાવમાં ઠાલવાતા અનેક મૂંગા પશુઓ તેમજ પ્રાણીઓ આ તળાવમાં પાણી પીતા નજરે જોવા મળ્યા હતા. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં માણસને તો પોતાની તરસ ગમે ત્યાં બુઝાવી લેશે, પરંતુ અબોલ પશુ પક્ષીઓ કોને કહેશે. તેથી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકોએ પ્રશંસા કરી હતી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. જેતપુર તાલુકાના પીઠળિયા ગામમાં રહેતા અને નવાગઢમાં વેલ્ડિંગની કેબિન ધરાવતા ગુલાબભાઈ જોખિયા પોતે કંઈક અનોખી સેવા કરવા માંગતા હોય તેથી એક અનોખું કામ હાથમાં લીધું હતું અને છેલ્લા 10 વર્ષથી બારોબાર સીમમાં આવેલા મંદિરો તેમજ દરગાહમાં ફૂલ ઝાડના રોપા વાવીને કાયમી તેની માવજત કરવા પોતાના વેલ્ડિંગનો ધંધો કરીને સીમમાં વાવેલ રોપાની માવજત કરતા. ત્યારે 10 વર્ષ જેટલો સમય વીતી જતાં જે રોપા વાવેલ તે આજે ઘટાદાર વૃક્ષ બની ગયા છે. તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સીમમાં આવેલા મંદિર તેમજ દરગાહ પર જતા યાત્રાળુઓ આ વૃક્ષના છાયામાં બેસીને આરામ કરતા હોય છે. ગુલાબભાઈના જણાવ્યા મુજબ દરેક લોકોએ પોતાના ઘરે ખાલી એક ઝાડ વાવીને ઉછેર કરે તો આજના જમાનામાં ફેલાતા પ્રદૂષણને પણ અટકાવી શકાય તેમજ વરસાદ પણ સારો પડે અને મજૂરી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી સાથે સાથે ફૂલ ઝાડનું પણ છેલ્લા 10 વર્ષથી તેઓ ધ્યાન રાખે છે. અત્યાર સુધીમાં હજારો વૃક્ષ વાવેલા છે ત્યારે હજુ આગામી ચોમાસામાં બને તેટલા વધુ ફૂલ ઝાડ તેમજ લુપ્ત થતી આયુર્વેદિક વનસ્પતિ તેમજ નારિયેળી તેમજ લીમડા સહિત અનેક ઝાડ વાવવાની ઈચ્છા હોય તેવું તેમણે જણાવ્યું હતું. આજના યુવાનોને વૃક્ષ વાવવું જોઈએ. સમાજમાં પર્યાવરણની જાળવણી માટે અને વરસાદ માટે પણ જરૂરી છે. તો ઘણો સમય થઈ ગયો પણ 14 વર્ષથી તો સતત અહીંયા લાગેલું અમારું ગ્રુપ છે, મિત્રો છે સાથે. હવે આ વર્ષે સારું ચોમાસું નીવડે તો વધારે ઝાડ વાવવાના છે, બાકી શું એક તો ખરાબ છે. સેના સેના ઝાડ વાવશે? બધા આયુર્વેદિક હશે, કોઈ લુપ્ત થતી વનસ્પતિ હોય જેનું જતન જરૂરી એવી અમે બચાવીને વાવીએ. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે કોન્ટ્રાક્ટર એગ્રો એજન્સીના સીઈઓએ ડ્રાઈવરને 3-3 મહિનાથી પગાર ન આપતા આખરે તમામ ડ્રાઈવરો આંદોલનના માર્ગે ચડ્યા છે. ભાવનગર સોમનાથ ફોર ટ્રેક કાગવદર અને નાગેશ્રી છેલણા ઉના પેકેજ 4 એગ્રો કંપનીએ કરોડો રૂપિયાના ખર્ચ બનાવી રહેલ ફોર ટ્રેક રોડના કંપનીના જ ડ્રાઈવરનો પગાર 3-3 મહિનાથી થયા ન હોવાથી પગાર આપવામાં આવતો નથી, જેથી ડ્રાઈવરના પોતાના જીવન નિર્વાહ અટકી ગયો છે અને આ બાબતે એગ્રો કંપનીના સીઈઓને સૌ ડ્રાઈવરે રજૂઆત કરેલ. ત્યારે ઉલટાની એગ્રો કંપનીના સીઈઓએ ધાક ધમકી અને ગાળો બોલવા જેવી હરકતો તેમજ તમારે થાય તે કરી લેજો તેવું તોછડું વર્તન તેમજ મારી નાખવાની ધમકી આપે છે તેમજ પોલીસ ખાતા પાસે માર ખવડાવીશું તેવી ધમકી આપે છે, જેના લીધે યોગ્ય ન્યાય માટે તેઓ એગ્રો કંપનીના તમામ ડ્રાઈવરો ગાંધી જંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. અત્યારે અમારા ઘરમાં બાજરો તેલ કે મરચું કોઈ વસ્તુ નથી. અમે અમારો પગાર માંગવા એની પાસે ગયેલા તો સીઓએ અમારી હારે ગેરવર્તન કરેલું અને એવું કીધેલું કે પૈસા કોઈના દેવાના નથી, તમારે જે થાય તે કરી લ્યો અને બધા કંપનીની બહાર નીકળવાના છે વગર પૈસે, કોઈને કઈ દેવાનું નથી. એટલે અમારી સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે, આનો અમારે જવાબ જોઈએ છે. બોલો ભાઈ. બીજી વાત કે અત્યારે હાઈકોર્ટનો એવો હુકમ છે કે 8 કલાકની નોકરી કરાવો, એના બદલે આ લોકો અમારી પાસે 13-14 કલાક નોકરી કરાવે છે, છતાં અમે કઈ બોલતા નથી. રવિવારમાં પૈસા દેવાના હોય છે તો રવિવારમાં એ લોકો અમને પૈસા આપતા નથી, રવિવારના કામ કરાવે છે, છતાં અમે કઈ બોલતા નથી. જમવાનું સાહેબ અમને પાર્સલ આવે છે કોથળીની અંદર,
અને જમવાનું કોઈ સારું આવતું નથી. રોટલી એકદમ લબર જેવી અને સાવલમાં જેવું તેવું હોય, છતાં અમે ગોદવી અને કામ કરીએ છીએ. અને તમારા જમવાના પૈસા કેટલા કાપે છે દર મહિને? સૌ અમારા જમવાના 2400 રૂપિયા દર મહિને કાપે છે, છતાં અમે અહીંયા ખાતા નથી, ભૂખા રહી છે ક્યારેક, અને અમારા ભાઈ દોસ્તારોના ટિફિનમાં ખાઈ લઈએ છીએ. અમારી પાસે એટલા બધું ઓલું નથી, આ જમવાનું ભાવતું નથી અમને, છતાં અમે સહન કરીએ. આ એક વર્ષ અને 2-3 મહિનાથી આવું અમારી માથે અત્યાચાર સીઓ કરે છે. અરે તમારી પેલા સેલેરી ટાઈમ ટુ ટાઈમ થઈ જતી કે આ રીતનું? આ રીતનું પહેલેથી, જયારે અમે 10 મહિને સે કામ કર રહે હૈ ઓર અમારે યહાં ના કોઈ પીએફ જમા હો રહા હૈ ના ટાઈમ સે સેલેરી આ રહા હૈ. હમ લોગ માંગને ગયે સેલેરી તો બોલ રહા હૈ કે તુમ લોગ કો કરના હૈ તો કરો, નહીં તો ઘર ભગ જાઓ, મેં પેમેન્ટ અભી નહીં દુંગા. ઓર હમ લોગ જીતના હૈ હિન્દી વાલે ઇન લોગો કે સાથ મેં હમ લોગ કો સેલેરી ચાહીએ. ઓર યે તીસરા મહિના ખતમ હોને વાલા હૈ, હમે પૈસા નહીં મિલા હૈ, માંગતે હૈ તો બોલતા હૈ આવા પીઓ ખાના ખાઓ કામ કરો. એસે જવાબ મિલા હૈ, ખાના ભી નહીં હમ લોગો કો સહી દે રહા હૈ ઓર કુછ ભી હો રહા હૈ તો કહે રહા હૈ કે પૈસા નહીં મિલને વાલા હૈ. 8 ઘંટે ડ્યુટી કે જગહ પે 14 ઘંટે 16 ઘંટે ડ્યુટી કરા રહા હૈ, ના કોઈ ટાઈમ હૈ ના કોઈ ટેબલ હૈ ઇસ કંપની મેં. હમ લોગો કો પેમેન્ટ ચાહીએ, હમ લોગ યહાં સે ઘર જાયેંગે, હમ ઇસ કંપની મેં કામ કરના નહીં ચાહતે હૈ. ફૂલ એન્ડ ફાઇનલ હમ લોગો કો ચાહીએ, 1-1 રૂપિયા દે દે હમ લોગ યહાં સે ઘર ચલે જાયેંગે. યહાં પે જીતના ઓપરેટર હૈ ઓપરેટર લોગો કો મારને કી ધમકી દે રહા હૈ, ઓર યહાં સીઓ જો હૈ વો ધમકી દે રહા હૈ બાર બાર હમ લોગો કો કી અગર કરના હૈ કરોગે, નહીં તો ભી મારેંગે, કરોગે તો ભી મારેંગે, એસે ધમકી દે રહા હૈ સીઓ. આ બધા નો પ્રોબ્લેમ એક છે ને ભાઈ. વીરજી શિયાળ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજુલા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ હતું, માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.